ગરમી બરાબર વસંત પણ એટલા વાતાવરણમાં શું થાય છે ઠંડ તો ગરમી નસી જાય છે એટલે અહીંયા લખવાનું ગરમી નસી ગઈ બરાબર ફરીથી વસંતમાંથી ગરમી નસી ગઈ ઓકે નાવ નેક્સ્ટ એક નંબર આપણું જીવન ખાલી જગ્યા બતાવે છે આપણી પાસે ઓપ્શન છે પવનદેવ ને સૂર્ય તો વિદ્યાર્થી મિત્રો આપણું જીવન કોણ બતાવે છે પોએમમાં ભણી ગયા બરાબર તો આપણું જીવન પવનદેવ બતાવે છે કેવી રીતે તો હવા આપી દે બરાબર ને તો જોઈ લઈએ જવાબ આપણું જીવન પવનદેવ એટલે આપણે અહીંયા પવનદેવ લખી દીધા પવન M O T
એને ઇંગ્લિશ માં શું કહેવાય વિદ્યાર્થી મિત્રો બ્લડ બરાબર તો બ્લડ નું સ્પેલિંગ છે B L O D બ્લડ લખી લે આપણે અહીંયા B L O D બ્લડ ઓકે થર્ડ પતા તો પતા ની ઇંગ્લિશ માં શું કહેવાય વિદ્યાર્થી મિત્રો લાઈન લાઈન નું સ્પેલિંગ છે L I N E એટલે આપણે અહીંયા લખી દઈએ L I N E ઓકે નામે બરાબર
એટલે જ્યારે એક્ઝામ માં તમને આવું પૂછાય તો તમારે બાજુ માં લખી લેવાનું ધીરે. ઓકે, ના થર્ડ નંબર, આપણી પાસે પાંચ શક્તિઓ છે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર માં આ સેન્ટેન્સ શું બોલે છે કે આપણી પાસે પાંચ શક્તિઓ છે, તો આ સેન્ટેન્સ વિકી બોલે છે. બરાબર, તો આપણે એને લખી લેવાનું વિકી. નેક્સ્ટ છે ફોર નંબર, બાય બાય જલ્દી આવ, બહુ બધા કીડા મીઠાઈમાં છે. આ સેન્ટેન્સ કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર માં? તો આ સેન્ટેન્સ ગ્રીષ્મા બોલે છે. બરાબર ને, ગ્રીષ્મા મીઠાઈ ની થાળી ની અંદર કીડા જોઈ કોને બોલાવે છે? તેના ભાઈ ને. લખી દેવાનું કે ભાઈ ભાઈ જલ્દી આવ, બહુ બધા કીડા મીઠાઈમાં છે. આ સેન્ટેન્સ ગ્રીષ્મા બોલે છે, એટલે બાજુમાં ગ્રીષ્મા લખી દેવાનું. નેક્સ્ટ ફિફ્થ નંબર, તમને કોઈના પર શંકા છે, આ સેન્ટેન્સ કોણ બોલે છે? ચતુર બિરબલ માં, તો બિરબલ બોલે છે. બરાબર ને. નેક્સ્ટ, ઘરના લોકોએ મળીને આ કાર્ય કર્યું હોય એવું મારું અનુમાન છે. આ સેન્ટેન્સ કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો? કે ઘરના લોકોએ મળીને આ કાર્ય કર્યું હોય એવું મારું અનુમાન છે. તો આ કાર્ય આ સેન્ટેન્સ ચેપ્ટર માં ધનિક છે બોલે છે. બરાબર. નાઉ નેક્સ્ટ સેવન નંબર, હું દિવાન બિરબલ ને મૂર્ખ બનાવીશ. વિદ્યાર્થી મિત્રો, આ સેન્ટેન્સ ચેપ્ટર માં કોણ બોલે છે? તો આ સેન્ટેન્સ હું દિવાન બિરબલ ને મૂર્ખ બનાવીશ, એ સેન્ટેન્સ ચેપ્ટર માં ચોર નોકર બોલે છે. બરાબર ને, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એને આગળ જોઈએ. નેક્સ્ટ એક નંબર, આ લાકડી તમારી પાસે રાખો. આ સેન્ટેન્સ કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર માં? તો આ સેન્ટેન્સ બિરબલ બોલે છે. બરાબર ને, ચતુર બિરબલ માં કે આ લાકડી તમારી પાસે રાખો, બિરબલ બોલે છે. ઓકે, નેક્સ્ટ નાઇન નંબર, હું ચારે બાજુ ઊભીને જોઈ આવું, આપણો મિત્ર ક્યાં ફસાયો છે. આ સેન્ટેન્સ કોણ બોલે છે ચેપ્ટર માં? ચાર મિત્ર ચેપ્ટર માં, તો આ સેન્ટેન્સ કાગડો બોલે છે. ચારે બાજુ ઊભીને જોયો ને ઉભરી ક્ષમતા તો કોને હતી? કાગડા ની. બરાબર, તો આપણે યાદ રાખી અને કાગડો લખી દેવાનું. ફરીથી, હું ચારે બાજુ ઊભીને જોઈ આવું, આપણો મિત્ર ક્યાં ફસાયો છે. આ સેન્ટેન્સ કાગડો બોલે છે. ઓકે, નેક્સ્ટ ટેન નંબર, આજે નક્કી હરણ કોઈ મુશ્કેલીમાં મુકાયું લાગે છે. આ સેન્ટેન્સ કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર માં? તો આ સેન્ટેન્સ કાચબો બોલે છે. યાદ રાખજો, કાચબો અને કાગડા માં મિક્સ નહીં કરવાના, આ સેન્ટેન્સ કાચબો બોલે છે. ફરીથી, આજે નક્કી હરણ કોઈ મુશ્કેલીમાં મુકાયું લાગે છે. આ સેન્ટેન્સ કાચબો બોલે છે. ઓકે, નાઉ નેક્સ્ટ ઇલેવન નંબર, આજે તો હાથમાંથી બધી બાજી ગઈ. આ સેન્ટેન્સ કોણ બોલે છે ચેપ્ટર માં વિદ્યાર્થી મિત્રો? તો આ સેન્ટેન્સ શિકારી બોલે છે. બરાબર ને, કેમ? કારણ કે એના હાથમાંથી કાચબો પણ જાય છે અને હરણ પણ જાય છે. એટલે આ સેન્ટેન્સ બોલે છે કે આજે તો હાથમાંથી બધી બાજી ગઈ, શિકારી બોલે છે. ઓકે, નાઉ નેક્સ્ટ ટ્વેલ્થ નંબર, આજે તો હું ઘરે આ કાચબાનું સ્વાદિષ્ટ ભોજન બનાવીને ખાઈશ, બનાવીશ. બરાબર, આ સેન્ટેન્સ કોણ બોલે છે? તો આ સેન્ટેન્સ પણ શિકારી બોલે છે. બરાબર, કારણ કે એને કાચબાને પકડી લીધો હોય છે. યાદ રાખજો. ઓકે, ફરીથી, આજે તો હું ઘરે આ કાચબાનું સ્વાદિષ્ટ ભોજન બનાવીશ, આ સેન્ટેન્સ શિકારી બોલે છે. ઓકે, નાઉ નેક્સ્ટ, આ ભેટ મારા માટે ખૂબ અમૂલ્ય છે. આ સેન્ટેન્સ કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો? તો આ સેન્ટેન્સ ભક્તિ બોલે છે. બરાબર ને, કારણ કે પર્યાવરણ મંડળ તરફથી ભક્તિને છોડની ગિફ્ટ આપી હતી. એટલે ભક્તિ એ છોડ એક્સેપ્ટ કરવા શું કે છે? આ ભેટ મારા માટે ખૂબ અમૂલ્ય છે. એટલે કે આ સેન્ટેન્સ ભક્તિ બોલે છે. ઓકે, નાઉ નેક્સ્ટ ફોર્ટીન નંબર, શું આપણો આ વ્યવહાર યોગ્ય છે? આ સેન્ટેન્સ કોણ બોલે છે ચેપ્ટરમાં? તો દેયાન બોલે છે. ઓકે, શું આપણો આ વ્યવહાર યોગ્ય છે? આ સેન્ટેન્સ દેયાન બોલે છે. નેક્સ્ટ ફિફ્ટીન, આજથી આપણે બધા આ બધી વસ્તુનો ઉપયોગ નહીં કરીએ. આ સેન્ટેન્સ કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરમાં? તો હર્ષી બોલે છે. બરાબર, ફરીથી, આજથી આપણે બધા આ બધી વસ્તુનો ઉપયોગ નહીં કરીએ. કોણ બોલે છે? હર્ષી. આ બધી એટલે કે પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ નહીં કરીએ. બરાબર, નેક્સ્ટ સિક્સટીન, લાસ્ટ નંબર, આપણે પણ ઘરનું વાતાવરણ સાફ રાખવામાં ઘરના સભ્યોની મદદ કરવી જોઈએ.
આ સેન્ટેન્સ કોણ બોલે છે ચેપ્ટરમાં તો દેયા બોલે છે બરાબર ફરીથી આપણે પણ ઘરનું વાતાવરણ સાફ રાખવામાં ઘરના સભ્યોની મદદ કરવી જોઈએ આ સેન્ટેન્સ કોણ બોલે છે દેયા ઓકે વિદ્યાર્થી મિત્રો તો ખ્યાલ આવી ગયો તમને આખી આ એક્સરસાઇઝમાં હવે આપકું રિવિઝન ક્વેશ્ચન નંબર 1 2 મેલિયન વિથ આન્સર લખીને તમને સમજાવ્યું છે આશા રાખું છું કે બધું સમજાઈ ગયું હશે અને ઘરે તમે જ્યારે આ વર્કશીટ મળે બરાબર રિવિઝન ની ત્યારે વર્કશીટ ની પ્રિન્ટ કઢાઈ અને પ્રિન્ટ ની અંદર જ તમારે પ્રેક્ટિસ કરવા માટે આશા લખવાના છે નોટબુક માં નહીં ઓકે ખાલી પ્રિન્ટ માં લખજો અને જાતે પ્રેક્ટિસ કરજો અને ત્યાર પછી પેપર મળે ત્યારે શાંતિથી સારા અક્ષરે બાયહાર્ટ તમારે પેપર લખવાનું છે ઓકે અને રિવિઝન ની પ્રેક્ટિસ કરતા રહેજો હવે આપણે નેક્સ્ટ વિડિયો માં નેક્સ્ટ ક્વેશ્ચન સાથે મળીશું ત્યાં સુધી ઘરે રહો સલામત રહો અને અભ્યાસ કરતા રહો થેન્ક યુ